એક દોરી છે, એ દોરે ઈચી છે એ બાંધવા માટે કોઈ વિદ્યાર્થી તોફાન કરતો હોય એને બાંધવા માટે, બરાબર, વિદ્યાર્થીઓ તોફાન તો કરતા ન હોય, એને જાણવાની ઈચ્છા હોય તો આ દોરી છે જેને આપણે વાળી શકીએ, બાંધી શકીએ, બરાબર. તો આ દોરી જે છે એનું પણ આપણે યાદું કરી શકીએ. 1 2 3 અકડમ બકડમ ઉડા કાઢા, 1 2 3 હવે એને હું ભૂક મારું તો તમે જોઈ શકો છો કે દોરીમાંથી લાકડી બની એકદમ કડક. હવે આપણે એને 1 2 3 રાજા તો પાછી દોરી જય હિંદ, તમારો ખૂબ ખૂબ આભાર. જય હિંદ. હવે ઘણા બધા વિજ્ઞાનના પ્રયોગ જોયા. આ આપણે મેજિકનો એક પ્રયોગ જોઈ યાદુ. મારા હાથમાં એક રૂમાલ છે, રૂમાલ ખાલી છે, પાછળ આગળ પાછળ પણ ખાલી છે, આગળ પણ ખાલી છે. હવે એ રૂમાલ જે છે મારા હાથ પણ ખાલી છે, એ રૂમાલને હું મુઠ્ઠી બનાવી અને રૂમાલ મુઠ્ઠીની ઉપર રાખું છું અને વચ્ચેમાં ખાંચો પાડું છું, વચ્ચેમાં બધી આંગળી વડે ખાંચો પાડ્યો, બરાબર. હવે નીચે મુઠ્ઠી છે, ઉપર રૂમાલ છે, વચ્ચેમાં ખાંચો છે. આ એક નાનો રૂમાલ છે લીલા કલર. એ રૂમાલને આપણે આમાં મુઠ્ઠીમાં જવા દઈએ, બધી આંગળી વડે આપણે કરી તો જરા સારું લાગે. હવે મારા હાથમાં નીચે એક મુઠ્ઠી છે, મુઠ્ઠીની વચ્ચે રૂમાલ છે, રૂમાલમાં વચ્ચે ખાંચો છે અને ખાંચાની અંદર આપણે તમે જોયું એ લીલો રૂમાલ રાખ્યો. હવે એને હું ફૂંક દઉં તો આ લીલો રૂમાલ અદ્રશ્ય થઈ ગયો. આને કહેવાય મેજિક. વેલ, જય હિંદ. આવો મિત્રો, આપણે અંધશ્રદ્ધાનો એક સરસ મજાનો પ્રયોગ જોયો. હવે એના જેવો આ પણ એક અંધશ્રદ્ધાનો પ્રયોગ છે. મારા હાથમાં 3 કેળા છે, 3 કેળામાંથી કોઈ પણ વિદ્યાર્થીને અહીંયા બોલાવવાનું, કોઈ પણ વ્યક્તિને અહીંયા બોલાવવાનું અને એ કેળું લેવાનું. તો અત્યારે વિદ્યાર્થીઓ ગેરહાજર છે તો સાહેબને કહીં, સાહેબ તમે આમાં કહો એ એક કેળું આપણે લઈ, તો સાહેબ આંગળી રાખશે એ આપણે કેળું લેશું. ચાલ, તો આ એક કેળું લઈએ છીએ. હવે આ કેળું જે છે તમે જોઈ શકો છો કે આખે આખું છે. હવે એને હું મંત્ર વડે ઘટકા કરીશ. ઓમ ત્ર્યંબકમ યજામહે પુષ્ટિવર્ધનમ, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અંદર એક કટકો થઈ ગયો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ચતુર્વર્ણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બીજો કટકો થઈ ગયો, બીજો કાપો લાગી ગયો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ચતુર્વર્ણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. મેં 3 કાપા માર્યા. હવે વિદ્યાર્થીઓને પૂછવાનું કે 3 કાપામાં આમાં કેળામાં મંત્ર વડે મેં લગાડ્યા છે તો અંદર કેટલા કટકા થવા જોઈએ? તો સ્વાભાવિક છે કે 1, 2 અને 3 કાપા હોય તો કટકા 4 થશે. તો આપણે જોશું કે આખા કેળાની અંદર મંત્ર વડે કટકા થયા છે કે નહીં એમ કરીને આપણે અને કેળાને છોડશું, ખોલશું. તો તમે જોઈ શકો છો કે આ ઉપલો એક કટકો જે છે અલગ દેખાય છે. તો આ એક કટકો અલગ થઈ ગયો છે, બરાબર. માતાજીનો પ્રસાદ છે, વિદ્યાર્થીને આપવાનું, જે થશે એને સારા ટકા મળશે એમ કરીને એક વિદ્યાર્થીને પ્રસાદી માતાજીને આપી દેવાની. અને આ બીજો કટકો, તો તમે જોઈ શકો છો કે આ બીજો કટકો જે છે, બરાબર, એ પણ થઈ ગયો છે મંત્ર વડે, બરાબર. હવે જરાક કેળાને વધારે ખોલી તો તમે જોઈ શકો છો કે આ ત્રીજો કટકો,
ત્રણ કાપા માર્યા છે આપણે લગાડ્યા હતા અને એક ચોથો કટકો જે છે એ જાતે બનવાનો જ છે બરાબર એટલે ત્રણ કાપાના હિસાબે આ જે છે કેળાના ચાર કટકા મંત્ર વડે કરી શકીએ તો આ સાધુ બાવા અને તાંત્રિકો માણસોને લૂંટવા માટે આવા બધા મંત્રોનો ઉપયોગ કરી અને ખોટે ખોટા પૈસા લઈ લેતા હોય વાસ્તવમાં આ પ્રયોગ આપણે પણ કરી શકીએ બરાબર કેળો આખું હોવાથી ઘણી રીતે એના કટકા થઈ શકે મેં હાવ ઇઝી રીતે કર્યું એક સોયને અંદર દાખલ કરી સોયને દાખલ કરીને અંદર ફેરવી નાખો એક કટકો થઈ ગયો બીજી જગ્યાએ સોય દાખલ કરવાની એને ફેરવી નાખવાનું અંદર બીજો કટકો થઈ ગયો ત્રીજી જગ્યાએ સોય દાખલ કરી અને ફેરવી નાખવાનું ત્રીજો કટકો થઈ ગયો કેળાની સારનો ગુણધર્મ એવો છે કે સોય પાછું કાઢી નાખવામાં આવે પણ ત્યાં સેજ નાનો કાળો ટપકું થાય પણ સાલ જે છે ગુરાઈ જાય એટલે ઉપરથી જોવામાં આવે તો કેળું આખું જ દેખાય હકીકતમાં અંદર ત્રણ કાપા સોય વડે થઈ શકે જય હિન્દ